अयोध्या में 22 जनवरी को राम मंदिर का लोकार्पण होने जा रहा है। इस मौके पर अयोध्या को सजाने का सौभाग्य वडोदरा को मिला है। अयोध्या में राम मंदिर के लोकार्पण के मौके पर अयोध्या नगरी को फूलों से सजाने का सौभाग्य वडोदरा को मिला है, जिसके चलते टीम रिवॉल्यूशन द्वारा अयोध्या मंदिर कमेटी, अयोध्या कलेक्टर और प्रशासन की अनुमति लेने के बाद जोरों शोरों से तैयारी शुरू कर दी गई है। 7 जनवरी को शाम 7 बजे सुभानपुरा की झांसी रानी चौक पर 22 से 42 वर्ष के युवक, जिन्हें सजावट का अनुभव हो, अयोध्या को फूलों से सजाने के इस काम में जुड़ने की अपील की गई है। इस मामले अधिक जानकारी मीटिंग में दी जाएगी। જે ક્ષણની આખું વિશ્વ પ્રતીક્ષા કરે છે તે રામલલ્લા વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જયારે થઈ રહી છે, તાળમાળ તૈયારીઓ અહીંયા પણ અયોધ્યા નગરીમાં પણ થઈ રહી છે, સાથે વડોદરા શહેરમાં પણ દરેક ગલી, દરેક મહોલ્લામાં, દરેક યુવક મંડળના મિત્રો, દરેક સામાજિક લોકો, દરેક નેતાગણ, તમામ લોકો, સાધુ સંતો, પૂજારી, તમામ લોકો પોતપોતાના ઘરમાં, મંદિરમાં, સોસાયટીમાં અવનવું આયોજન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના યુવાનોને પણ એક વિશ્વની સૌથી મોટી તક, જ્યારે આખું વિશ્વનું કેન્દ્રબિંદુ નજર જ્યારે અયોધ્યા પર રહેશે, ત્યારે શ્રી રામજી જ્યારે બિરાજમાન થવાના છે, ત્યારે ફક્ત અયોધ્યા મંદિર નહીં, આખી અયોધ્યા નગરી વડોદરાના યુવાનો દ્વારા સજાવવામાં આવવાની છે। ખાસ કરીને મારા વડોદરાના જે મિત્રો છે, માળી મિત્રો છે, અને વડોદરા શહેરના જે યુવક મંડળ છે, જેમણે અમારામાં રજીસ્ટ્રેશન કર્યું છે, અને જે લોકો પણ અમારી સાથે અયોધ્યા નગરી આવીને અયોધ્યા નગરી સજાવવામાં સહભાગી થવા માંગે છે, તે લોકોએ આ રવિવારે અમારી ઓફિસ છે રામેશ્વર મંદિર ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા, આ રવિવારે સાંજે 7 વાગે ત્યાં મીટિંગનું આયોજન કરેલું છે।